आज आपने यूनिट 8 और 20 लेके अठवाडियो विषय जोई छो जो ऑनलाइन वीडियो आपने सीखी गया वीक એટલે અઠવાડિયું અઠવાડિયાના 7 વાર હોય છે 7 વાર એટલે સપ્તાહ કહેવાય 7 વાર સપ્તાહ એટલે 7 પહેલું છે સન્ડે સ્પેલિંગ ઉચ્ચારણ જોઈએ સન્ડે એટલે સોમ રવિવાર સન્ડે એટલે રવિવાર SUNDAY સન એટલે સૂર્ય SUN સન એટલે સૂર્ય અને SON સન એટલે પુત્ર દીકરો બે સન જ બોલાય બે ના સ્પેલિંગ અલગ છે સન્ડે DAY ડે એટલે દિવસ સન્ડે એટલે રવિવાર મંડે MONDAY મંડે એટલે સોમવાર ટ્યુઝડે એટલે મંગળવાર TUES ટ્યુ એટલે TU એટલે ટ્યુ અને પછી ઈ વધારાના મૂકવાનો ટ્યુ TUE ટ્યુઝ ઝ નો એસ ઝ નો જે થાય કે જેટ થાય પણ આપણે એસ લખવાનો ટ્યુઝ ડે DAY TUES DAY ટ્યુઝડે એટલે મંગળવાર વેન્સડે બોલાય WEDNESDAY WE વે પછી તમે એમ કહો ડી ક્યાંથી ડી છે ને વેડન્સડે આપણે બોલતા નથી ડી નો ઉચ્ચાર થતો નથી પણ સ્પેલિંગમાં આવે છે એટલે તમારે ખાસ યાદ રાખવું પડશે વેન્સડે એટલે વેડ ડ કાઢ નાખવાનો વેન WEN ES વેન્સડે DAY વેન્સડે એટલે બુધવાર થર્સડે એટલે ગુરુવાર થ નો TH થાય આપણે સામાન્ય રીતે નામમાં છોકરા છોકરીને ગામના નામમાં પાછળ એ મૂકતા હતા પણ અહીંયા યુ આવશે TH યુ થ થર્સ ઝડપથી બોલાય થર્સ ધીમેથી બોલો એટલે થરસ બોલાય એટલે આર ર નો આર અને સ નો એસ થર્સ અથવા થર્સ બે બોલાય સ નો એસ જ પણ બોલાય એસ નો થર્સડે એટલે ગુરુવાર ફ્રાઈડે
ટ્રાય એફ આર આઈ ટ્રાય ડી એ વાય ડે ફ્રાઈડે એટલે શુક્રવાર શનિવાર સેટરડે એસ એ છે એસ એ ખરેખર એસ ઈ આવે પણ આપણે અહીંયા એસ એ લેવાનું ટ નો ટી એ થાય પણ અહીંયા આપણે ટી યુ લેવાનું સેટ ર નો આર ધીમે બોલો ડે એટલે ડી એ વાય સેટર ડે શનિવાર એક્સરસાઇઝીસ એટલે કે સ્વાધ્યાય માં પહેલો પ્રશ્ન છે વાનના નામ અંગ્રેજીમાં લખો સન્ડે આપેલું છે પછી છ ખાલી જગ્યા છે પરીક્ષામાં પૂછાઈ શકે એટલે તમારે બધા વારના સ્પેલિંગ પાકા કરવા પડશે સન્ડે પછી શું આવશે મંડે એમઓએન ડી એ વાય પછી ક્રમમાં લખવાના છે મંડે પછી ટ્યુઝડે એટલે મંગળવાર પછી બુધવાર વેન્સડે ડબલ્યુ ડી એનઈએસ ડી એ વાય બુધવાર પછી ગુરુવાર થર્સડે થર્સડે પછી ફ્રાઈડે એફ આર આઈ ડી એ વાય ફ્રાઈડે એટલે શુક્રવાર છેલ્લું સેટરડે સેટરડે એટલે
शनिवार બીજો પ્રશ્ન છે બાદના અંગ્રેજી ઉત્તર સામે ગુજરાતી અર્થ લખો અંગ્રેજી ઉચ્ચાર આપ્યા છે એની સામે અર્થ લખવાનો એટલે ગુજરાતી નામ લખવાનું રૂપમાં અર્થ એટલે પેલું એ પૂછે થર્સડે થર્સડે નું ગુજરાતી શું થાય ગુજરાતી વાર કયો થાય એ પણ યાદ રાખવું પડશે ગુરુવાર સન્ડે સન્ડે એટલે રવિવાર ટ્યુઝડે ત્રીજું એમ પૂછે ટ્યુઝડે ટ્યુઝડે એટલે મંગળવાર ચોથું એમ પૂછે ફ્રાઈડે ફ્રાઈડે એટલે શુક્રવાર પાંચમો એ પૂછે મંડે મંડે એટલે સોમવાર અને છઠ્ઠું એ પૂછે વેન્સડે વેન્સડે એટલે બુધવાર
વારના ગુજરાતી નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો ઊંધું બીજા પ્રશ્ન કરતા ગુજરાતી નામ આપેલા છે એની ઉપરથી ઉચ્ચાર લખવાના સ્પેલિંગ નહીં સૂચના બરાબર સમજવાની પરીક્ષામાં પણ પેપરમાં તમે ભૂલ કરો છો સ્પેલિંગ પૂછાવાનું તમે ઉચ્ચાર લખો છો ઉચ્ચાર પૂછાવાનું સ્પેલિંગ લખો છો એટલે સમજવાનું બરાબર બરાબર શનિવાર શનિવાર ને અંગ્રેજીમાં શું બોલાય એમ ઉચ્ચાર એટલે શું બોલાય તો સેટરડે તો ગુજરાતીમાં જ લખવાનું સેટરડે એ ઉચ્ચાર કહેવાય બીજું ગુરુવાર ગુરુવારને શું બોલાય થર્સડે બુધવાર બુધવારને શું બોલાય વેન્સડે શું બોલાય વેન્સડે આપણે સ્પેલિંગ ઉચ્ચારણમાં શીખી ગયા સોમવાર સોમવારને બોલાય મંડે અડધો ન અને ડે અડધો ન ભૂલી જાઓ તો પાછું ખોટું પડશે બરાબર એટલે અડધો ન ફરજિયાત કરવાનું મંગળવાર ટ્યુઝડે શું બોલાય ઉચ્ચારણ શું થાય મંગળવારનો ટ્યુઝડે શુક્રવાર છેલ્લો એને બોલાય ફ્રાઈડે